नमस्कार विद्यार्थी मित्रों, आप सर्वेनो कृष्णा स्कूल परिवार द्वारा हार्दिक स्वागत करवामां आवे छे। आज रोज धोरण 12 विज्ञान प्रवाह बोर्ड द्वारा रिजल्ट जाहिर થયેલ છે। ઘણા વિદ્યાર્થીઓને તથા પેરેન્ટ્સને એવી ગુંજવણ હશે કે આ માર્ક કઈ રીતે આવ્યા, પરીક્ષા તો લેવાની નથી, બરાબર છે? તો એના વિશે આજે કૃષ્ણા સ્કૂલ દ્વારા વ્યવસ્થિત રીતે સમજૂતી આપવાનો પ્રયત્ન કરેલ છે। તો આપ સર્વેને શાંતિથી સાંભળો અને દરેક માહિતી છે એ હું તમને સમજાવીશ। સૌથી પહેલા ધોરણ 10, ધોરણ 11 અને ધોરણ 12 આ ત્રણેય ત્રણ ધોરણનું મિક્સિંગ કરી અને ધોરણ 12 નું રિઝલ્ટ બનાવવામાં આવેલું છે। એના વિશે હું તમને જણાવું કે ધોરણ 10 ની અંદરમાં વિષયો અલગ હોય છે, ધોરણ 12 માં પણ વિષયો અલગ અલગ હોય છે। તો એ કયા વિષયો 10 માંના અને કયા વિષયો 12 માંના એને મિક્સિંગ કઈ રીતે કરેલું છે એ વિશે કેને હું તમને થોડી માહિતી આપું। તો આ કોષ્ટકમાં દર્શાવ્યા પ્રમાણે ધોરણ 10 ની અંદરમાં આ બધા વિષયો છે અને આ ધોરણ 12 ના બધા વિષયો છે। એટલે કે ધોરણ 10 નું ઇંગ્લિશ ફર્સ્ટ અને સેકન્ડ લેંગ્વેજ, એ જ રીતે ધોરણ 12 માં એ જ વિષય છે। ધોરણ 12 માં પણ ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ અને ફર્સ્ટ લેંગ્વેજ હશે। ત્યાર પછી 12 માં ની અંદરમાં કમ્પ્યુટર વિષય હોય એની સાથે ધોરણ 10 નું હિન્દી, સંસ્કૃત અથવા ગુજરાતી એ વિષય લેવામાં આવશે। ત્યાર પછી આવે છે ત્રીજો વિષય, મેથ્સ 12 માં હોય એ ગ્રુપ હોય તો 10 માં નું મેથ્સ જ લીધેલું છે। ત્યાર પછી કેમેસ્ટ્રી ધોરણ 12 માં હોય એને ધોરણ 10 મેથ્સ અને સાયન્સ એના બેના માર્ક્સ નું મિક્સિંગ કરી અને લીધેલું છે। ત્યાર પછી ફિઝિક્સ છે તો ફિઝિક્સ ની અંદર માં પણ સેટ ટુ સેમ મેથ્સ અને સાયન્સ ના બંનેના માર્ક્સ છે એ લીધેલા છે। અને બાયોલોજી એટલે કે 12 માં બી ગ્રુપ જે વિદ્યાર્થીએ રાખેલો છે એને માત્ર સાયન્સ ના ધોરણ 10 ના સાયન્સ ના માર્ક્સ છે એ લીધેલા છે, બરાબર છે? વિદ્યાર્થી મિત્રો, આટલું ક્લિયર થઈ ગયું છે તમને? હવે કઈ રીતે એનો ગુણભાર લીધેલો છે એ હું તમને વ્યવસ્થિત સમજાવવાનો પ્રયત્ન કરીશ। સૌથી પહેલા ધોરણ 10 ના વિષયવાર મેળવેલા 70 માર્કમાંથી ગુણ જે આવેલા છે એના 71.43% કરવામાં આવે છે। એટલે કે તમને બધાને ખ્યાલ જ છે કે ધોરણ 10 ની 70 માર્કની એક્ઝામ લેવાયેલી હતી, એ 70 માર્કમાંથી તમને જે વિષયના જેટલા માર્ક મળેલા હોય છે એના 71.43 માર્ક છે એ ગુણાંકનમાં લેવાના હોય છે, એટલે કે ધોરણ 12 ના ગુણાંકનમાં લેવાના હોય છે। એ મેક્સિમમ કેટલા થશે તો કે 50 ગુણ બાર થશે। ત્યાર પછી આવે છે ધોરણ 11, ધોરણ 11 ની પ્રથમ કસોટી અને બીજી કસોટી એટલે કે પ્રથમ ટેસ્ટ અને બીજી ટેસ્ટ જે શાળા દ્વારા લેવાયેલી હોય છે જે 50-50 માર્ક ની હોય છે, એ 50-50 માર્ક નો આપણે ટોટલ જે થાય એના સરેરાશ કરી અને એના 50% ગુણ ભાર છે એ ધોરણ 12 માં જશે। ત્યાર પછી ત્રીજી વસ્તુ, ધોરણ 12 ની વર્ષ 2020-21 ના 100 માર્ક ની એક કસોટી એટલે કે પ્રથમ સામયિક કસોટી લીધેલી હોય છે અને 25 માર્ક ની કોઈ પણ એક કસોટી લીધેલી હોય છે એ બંને નું ટોટલ કરીએ એટલે 125 માર્ક થશે। એ 125 માર્ક માંથી 20% ગુણભાર લેવાનો છે એટલે કે 25 માર્ક થશે। હવે વિદ્યાર્થી મિત્રો, તમે જોશો કે ધોરણ 10 ના 50 ગુણ મેક્સિમમ થાય છે, ધોરણ 11 ના 25 માર્ક થાય છે અને ધોરણ 12 ના પણ 25 માર્ક થાય છે। આ ત્રણે ત્રણનો ટોટલ કરી એટલે 100 માર્ક થાય છે। આ 100 માર્ક માંથી આ ત્રણે ત્રણના ગુણભાર પ્રમાણે તમને ફાઇનલ રિઝલ્ટ વિષયવાર મળે છે, બરાબર છે? હવે તો વિદ્યાર્થી, હવે આપણે ધોરણ 10, ધોરણ 11 અને ધોરણ 12 ની અંદરમાં કઈ રીતે માર્ક કન્વર્ટ કરેલા છે એની તમને ઉદાહરણ તરીકે એક સમજૂતી આપીશ। ધારો કે ગણિત વિષયની અંદરમાં ધોરણ 10 ની અંદરમાં
વિદ્યાર્થીએ 70 માંથી 60 માર્ક મેળવેલા હોય, કોઈ પણ વિદ્યાર્થીએ ધોરણ 10 માં 70 માંથી 60 માર્ક ગણિતમાં એટલે કે મેથ્સમાં મેળવેલા હોય એનું આપણે 71.43 માં કન્વર્ટ કરીએ તો 43 માર્ક આવે છે. બરાબર છે? ત્યાર પછી ધોરણ 11 ની પ્રથમ ટેસ્ટ 50 માર્ક ની હતી, બીજી ટેસ્ટ પણ 50 માર્ક ની હતી. બરાબર છે? હવે એક વિદ્યાર્થીને પ્રથમ ટેસ્ટ ની અંદર માં ગણિત ની અંદર માં 30 માર્ક આવે છે 50 માર્ક ની, અને બીજી ટેસ્ટ માં 50 માર્ક ની 40 માર્ક આવેલા છે. તો આ બંને માર્ક નો ટોટલ કરીએ તો 70 માર્ક થાય છે. એની આપણે સરેરાશ કાઢીએ તો 35 માર્ક આવે છે. એ 35 માર્ક ને આપણે 50% કરીએ તો 17.5 માર્ક આવે છે. બરાબર છે? ધારો કે આપણે અહીં દેખાડેલું છે કે ધોરણ 11 ના 50% નું ભાર લેવાનો છે, ધોરણ 10 ની અંદર માં 71.43% માર્ક લેવાના છે. જે આપણે 10 માં ના લીધા તે પછી 11 માં સરેરાશ 35 આવ્યા, એના 50% આપણે કન્વર્ટ કરતા 17.5 આવેલા છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 2020-21 ની અંદર માં પ્રથમ કસોટી 100 માર્ક ની ધોરણ 12 ની, હવે આપણે છે ધોરણ 12, ધોરણ 12 ની અંદર માં 100 માર્ક ની કસોટી લીધી હોય છે અને 25 માર્ક ની કસોટી લીધી હોય છે. એ વિદ્યાર્થીને ધોરણ 12 ની અંદર માં મેથ્સ ની અંદર માં 100 માંથી 80 માર્ક આવે છે. ત્યાર પછી 25 ગુણ માંથી અને બીજી ટેસ્ટ 25 માર્ક ની છે એમાં એને 20 આવે છે. આ બંને નો ટોટલ આપણે કરીએ તો 100 માર્ક આવે છે. ઈ 100 માર્ક ના 20% લેવાના છે, જે આ કોષ્ટક માં દર્શાવેલું છે કે 100 માર્ક અને 25 માર્ક ની ટેસ્ટ 125 માર્ક થી ગુણ ભાર આપણે 20% લેવાનો છે. તો આ 20% કરતા આ 20% કરતા એને 20 ગુણ મળે છે. આ 20% થી આપણે 80 + 20 એટલે 100, 100 ના 20% 20 માર્ક આવે છે. હવે આપણે વિદ્યાર્થીને ફાઇનલ માર્ક ગણિત એટલે કે મેથ્સ ની અંદર માર્ક કેટલા આવે છે એ તમને જણાવી દઉં. આપણે કન્વર્ટ કરેલા 71.43 10 માં ના 43 માર્ક, ત્યાર પછી આવે છે 11 માં ધોરણ ની અંદર માં 17.5 માર્ક, ત્યાર પછી 12 માં ધોરણ માં આવે છે 20 માર્ક. આ ત્રણે ત્રણ નું આપણે ટોટલ કરતા 80 માર્ક મેથ્સ ની અંદર માં વિદ્યાર્થીને મળવા પાત્ર છે. અને જે તમારી માર્કશીટ માં હોય છે કે આ પ્રકારનું ગણિત કરી અને તમને એમાં માર્ક આવેલા હોય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો હવે મહત્વની વસ્તુ આવે છે કે ધોરણ 12 ની અંદર આપણે ફિઝિક્સ અને કેમેસ્ટ્રી બંને વિષય કયા કયા એમાં 10 માં સબ્જેક્ટ લીધેલા હોય છે તો કે એમાં સાયન્સ અને મેથ્સ, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી માં સાયન્સ અને મેથ્સ લીધેલા હોય છે. તો ધોરણ 10 ની અંદર માં એક વિદ્યાર્થીને મેથ્સ માં તો 60 હતા અને સાયન્સ માં એને 65 માર્ક આવે છે. સાયન્સ માં 65 માર્ક આવે છે. આ બંનેનું ટોટલ કરીએ એટલે 125 થાય, એની સરેરાશ કરી આપણે તો 62.5 થશે. 62.5 થશે. તો એનું આપણે કન્વર્ટ કરીએ 71.43% માં તો એ વિદ્યાર્થીને 45 માર્ક આવશે. તેમાં તો કે ફિઝિક્સ અને કેમેસ્ટ્રી બંનેમાં સેમ જ આવશે. બરાબર છે? ત્યાર પછી 11 માં ધોરણમાં તમને સમજાવ્યું પ્રમાણે પ્રથમ ટેસ્ટ બીજી ટેસ્ટ એનું આપણે કન્વર્ટ કરીએ તો જે પર સરેરાશ કાઢીએ કાઢતા એને 50% કરતા કેટલા આવે છે, ઈ સેમ ટુ સેમ ઉપરની પદ્ધતિ મુજબ જ રહેશે. અહીંયા મેં ઉદાહરણ એટલા માટે દર્શાવ્યું છે કે ધોરણ 11 અને ધોરણ 12 ની અંદરમાં આ છે ફિઝિક્સ અને કેમેસ્ટ્રી છે ઇન્ડિવિડ્યુઅલ થઈ જશે અને બંનેના માર્ક વિદ્યાર્થીને એનું આપણે 71.43 લેખે કન્વર્ટ કરીએ તો 46 માર્ક થશે.
એ જ વિદ્યાર્થીને ધોરણ 11 માંની પ્રથમ કસોટી માં 40 અને બીજી કસોટી માં 30 મળી છે એની આપણે સરેરાશ કરીએ તો 35 માર્ક આવે આગળ નો ટોટલ કરીએ આપણે બરાબર છે તો 70 થશે 70 ના આપણે ભાગી આપણે બરાબર છે તો એને તો બાયોલોજી ની અંદર માં 11 માં ધોરણ ની અંદર માં પ્રથમ ટેસ્ટ મેને 40 અને બીજી ટેસ્ટ માં 70 આવે છે બંને નું આપણે ટોટલ કરીએ તો 70 માર્ક થાય છે એની સરેરાશ કાઢીએ તો 35 માર્ક થાય 35 માર્ક ના 50% કરીએ તો 17.5 થશે એ જ વિદ્યાર્થીને ધોરણ 12 ની પ્રથમ કસોટી જે 100 માર્ક થી લેવાયેલી હોય છે તેની અંદર માં વિદ્યાર્થીને 85 માર્ક આવેલા હોય છે 25 માર્ક ની એક ટેસ્ટ લીધેલી હોય છે એની અંદર માં વિદ્યાર્થીને 20 આવેલા હોય છે 85 અને 20 એટલે કે 105 માર્ક ના આપણે 20% માં કન્વર્ટ કરીએ તો એ વિદ્યાર્થીને 21 માર્ક આવશે બરોબર છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે બાયોલોજી ની અંદર માં એક વિદ્યાર્થીને કેટલા માર્ક આવે છે 46 છે ત્યાર પછી 11 માં આપણે લખી તો 17.5 છે 12 માં હિસાબ કરીએ તો 21 માર્ક છે આ ત્રણે ત્રણ નો ટોટલ થાય તો એને 84 માર્ક મળવા પાત્ર થાય છે બરાબર છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશ આવે છે ધોરણ 10 ની અંદર માં ઇંગ્લિશ ફર્સ્ટ લેંગ્વેજ અથવા સેકન્ડ લેંગ્વેજ હોય ઈ સેમ ટુ સેમ 12 માં પણ ફર્સ્ટ લેંગ્વેજ અથવા સેકન્ડ લેંગ્વેજ માં કન્વર્ટ થઈ જશે એટલે મેથ્સ ની અંદર માં વિદ્યાર્થીને 70 માંથી 50 માર્ક મળેલા છે એને આપણે કન્વર્ટ કરીએ 71.43 લખે તો એ વિદ્યાર્થીને 36 માર્ક થશે ત્યાર પછી 11 માંની પ્રથમ કસોટી માં 30 મળે છે બીજી કસોટી માં 20 મળે છે એની સરેરાશ કરીએ તો આપણે 30 અને 20 નો ટોટલ થાય છે 50 માર્ક એની સરેરાશ કરી તો થાય 25 માર્ક બરાબર છે હવે એને આપણે 50% ગુણ કરીએ તો આપણે રાઉન્ડ અબાઉટ 13 માર્ક થશે બરાબર છે હવે ધોરણ 12 ની કસોટી ની અંદર માં એ વિદ્યાર્થીએ ઇંગ્લિશ માં 100 માર્ક ની ટેસ્ટ લાગતા એને 60 માર્ક મળેલા છે ત્યાર પછી 25 માર્ક ની ટેસ્ટ લેતા એને 10 માર્ક મળેલા છે આ બંને નો આપણે ટોટલ કરીએ તો 70 માર્ક થશે અને 70 ના આપણે 20% કન્વર્ટ કરીએ તો 14 માર્ક થશે બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે ઇંગ્લિશ નો ટોટલ કરીએ તો 36 પ્લસ 13 પ્લસ 14 એટલે કે 63 માર્ક એને ધોરણ 12 બોર્ડ એક્ઝામ ની અંદર માં મળવા પાત્ર થાય છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો આ રીતે ધોરણ 12 નું આખું રિઝલ્ટ કમ્પ્લીટ કરેલું છે તમામ વિદ્યાર્થીઓ છે એને સારા માર્ક મળેલા હશે જે વિદ્યાર્થીને એક વસ્તુ એક વિશેષ માહિતી પણ આપી દઉં કે ધોરણ 10 ની અંદર માં સમાજ વિદ્યા જે છે એના કોઈ જગ્યાએ ગુણ ભાર લીધેલો નથી એટલે કે SS સોશિયલ સાયન્સ ના માર્ક છે ઈ કોઈ પણ જગ્યાએ એડ કરેલા નથી કોઈ પણ વિદ્યાર્થીને કદાચ એવું થશે કે મને માર્ક છે ઈ ઓછા મળેલા છે પણ વિદ્યાર્થી મિત્રો જે વિદ્યાર્થીને ધોરણ 10 ની અંદર માં મેથ્સ અને સાયન્સ ની અંદર માં એવરેજ માર્ક હશે અને એને એવું થશે કે મારે તો 10 માં ની અંદર માં 90 પીઆર હતા મેથ્સ અને સાયન્સ માં માર્ક ઓછા હોય ગણિત સોરી ગુજરાતી છે ઇંગ્લિશ છે સંસ્કૃત છે એની અંદર માં માર્ક બહુ સારા હતા તો એ માર્ક છે એ આમાં ઓછા લીધેલા છે મેથ્સ અને સાયન્સ ના માર્ક છે એ સૌથી વધારે ગુણ ભાર એનો લીધેલો છે અને એ પણ માત્ર ને માત્ર બોર્ડ એક્ઝામ માંથી જે 70 માર્ક થી મળેલા છે એ ધોરણ 10 ની અંદર માં બે રીતે માર્કિંગ થાય છે મિત્રો એક છે બોર્ડ દ્વારા 70 માંથી અને 30 માર્ક માંથી છે એ શાળા દ્વારા જે માર્કિંગ થયેલું છે એનો કોઈ જગ્યાએ બોર્ડ દ્વારા ઉલ્લેખ કરેલો નથી એટલે માત્ર ને માત્ર ધોરણ 10 ની અંદર માં તમારા ચોખ્ખા માર્ક આવેલા છે એટલે કે તમે લખીને કાયદેસર મેળવેલા માર્ક છે એ માર્ક નો જ દરેક જગ્યાએ ઉલ્લેખ લીધેલો છે એટલે કે 70 માર્ક થી જેટલા માર્ક તમને આવેલા છે એ માર્ક નો જ ઉલ્લેખ કરેલો છે એટલે એ રીતની આખી બોર્ડ દ્વારા ગણિતિક આખું છે એ તમને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે તો કૃષ્ણા સ્કૂલ દ્વારા આ માહિતી મેક્સિમમ વિદ્યાર્થીઓને સમજાય એ માટેનો પ્રયત્ન કરેલો છે ખૂબ ખૂબ આભાર